नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय संस्कृत। विद्यार्थी मित्रों, आज आप आइडियल में थी अभ्यास करीशू। काव्य पांच छे चटक चटक। तो दरेक विद्यार्थी आइडियल में पेज नंबर 28 खोली ने तैयार राखे, आपणे तेमां पूरवानुं छे। तो पेज नंबर 28 में विकल्प आपेला छे। प्रश्न पहेलो छे के चटक कह कूत्र निवसती, कूत्र एटले क्या, के चकली क्या रहे छे? तो जवाब आवशे ए नीडे। नीडे एटले के माळामां। एटले विद्यार्थी मित्रों, तमारे एकनी सामे जवाबमां लखवानुं रहेशे ए। त्यार पछी बीजो विकल्प छे चटक कह किम कुंजती, के चकली सेनुं कुंजन करे छे, शुं बोले छे? तो अहीं जवाब आवशे चीव चीव। એટલે બીજામાં પણ જવાબ શું આવશે? એ, એટલે બેની સામે એ। ત્યાર પછી ત્રીજો વિકલ્પ ચટક કહ સુખેન કિમ કરોતી, કે ચકલી સુખેથી શું કરે છે? તો અહીં જવાબ આવશે ડયતી, એટલે ઉડે છે। ત્રીજામાં જવાબ આવશે એ ડયતી। ત્યાર પછી ચોથો વિકલ્પ ચટકા કિમ ખાદતી, ચકલી શું ખાય છે? તો અહીં જવાબ આવશે મધુરાણી ફલાની। એ જવાબ આવશે, ચોથામાં જવાબ આવશે એ મધુરાણી ફલાની। ત્યાર પછી છે પાંચમો વિકલ્પ કયું પક્ષી ચીં ચીં કરે છે? તો અહીં જવાબ આવશે બી ચકલી। પાંચમામાં જવાબ આવશે બી ચકલી। ત્યાર પછી છઠ્ઠો વિકલ્પ છે પક્ષી કેવા ફળ ખાય છે? તો પક્ષી મીઠા ફળ ખાય છે, એટલે છઠ્ઠામાં જવાબ આવશે એ। છઠ્ઠા વિકલ્પનો જવાબ છે એ મીઠા। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે ચકલી કેવી રીતે ઉડે છે? તો ચકલી આકાશમાં સુખેથી ઉડે છે। જવાબ શું આવશે? કે ચકલી આકાશમાં સુખેથી ઉડે છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આઈડિયલમાં સારા અક્ષરે લખવાનું છે। ત્યાર પછી આઠમો પ્રશ્ન છે કે ચકલી શું ખાય છે? તો અહીં જવાબ આવશે ચકલી મીઠા ફળ ખાય છે। તો જવાબમાં શું આવશે? કે ચકલી મીઠા ફળ ખાય છે। ત્યાર પછી નવમો પ્રશ્ન છે ખરા ખોટાનો, કે ચટકા વને વિહરતી, આનું ગુજરાતી શું થાય? તો કે ચકલી વનમાં ફરે છે, વિહરે છે। તો વાક્ય સાચું છે કે ખોટું? તો આ વાક્ય કેવું છે? ખોટું, એટલે તમારે ખોટાની નિશાની કરવાની છે। ત્યાર પછી દસમો એ પણ ખરા ખોટાનું છે કે ચટકા આંબલાની ફલાની ખાદતી, આંબલાની એટલે ખાટા, કે ચકલી ખાટા ફળો ખાય છે। તો આ વાક્ય કેવું છે? ખોટું, એટલે દસમામાં પણ તમારે ખોટાની નિશાની કરવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે, એમાં છે કે સાચા શબ્દો પસંદ કરી તેના પર ખરાની નિશાની કરવાની, એટલે કે સાચાની નિશાની કરવાની છે। પહેલું ડયતી એટલે ડસે છે કે ઉડે છે, સાચો જવાબ શું આવે? ઉડે છે। તો ઉડે છે શબ્દ છે ત્યાં શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે, સાચાની નિશાની કરવાની। ત્યાર પછી બીજું છે કે નીડે, તો નીડેનો અર્થ શું થાય? જરૂરથી કે માળામાં, તો સાચો જવાબ શું છે? માળામાં। તો અહીંયા તમારે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી કુંજસી, કુંજસીનો અર્થ શું થાય? કુંજન કરે છે કે નાચે છે? તો અહીં સાચો જવાબ શું છે? કુંજન કરે છે, એટલે તમારે કુંજન કરે છે અહીંયા ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી બારમો પ્રશ્ન છે કે બાલહ કસ્મે બહુ ધાન્યમ દદાતી, કે બાલહ એટલે કે બાળક, કસ્મે એટલે કોને, બહુ ધાન્યમ એટલે ઘણા દાણા, દદાતી એટલે આપે છે, બાળક કોને ઘણા અનાજના દાણા આપે છે? તો ચકલીને। તો અહીં જવાબ શું આવશે? બી ચટકાએ, એટલે ચકલીને। ચટકાએનો અર્થ શું થાય? ચકલીને, એટલે બારમામાં તમારે જવાબ લખવાનો આવશે બી। ત્યાર પછી તેરમું છે ચટક કહ કૂત્ર વિહરતી, કે ચકલી ક્યાં વિહરે છે? કૂત્ર એટલે ક્યાં,
तो अहीं तेनो जवाब आवशे के चटकह गगने विहरती। चटकह गगने विहरती। त्यार पछी विद्यार्थी मित्रों पेज नंबर 29 पर के एकाकी बालकह कीदृशः अस्ति, 14मो प्रश्न छे। एकाकी एटले एकलो, बालकह नो अर्थ थाय बाळक, कीदृशः अस्ति एटले केवो छे, एकाकी एकलो बाळक केवो छे, तो दुखी थाय छे, एकलो छे। एटले तो अहीं जवाब आपणे शुं लखीशुं के एकाकी बालकह खिन्नः अस्ति, खिन्नः नो अर्थ शुं थाय, दुखी। तो अहीं तमारे जवाब लखवानो एकाकी बालकह खिन्नः अस्ति। त्यार पछी 15मो प्रश्न छे के पक्षी क्या विहरे छे, तो अहीं जवाब आवशे आकाशमां, तो 15मानो जवाब आवशे डी, आकाशमां। त्यार पछी छे 16मो प्रश्न, चटका खाली जग्या गगने विहरती, चकली खाली जग्या गगनमां विहार करे छे, तो अहीं जवाब शुं आवशे, विशाले एटले के विशाळ। 16મામાં જવાબ આવશે સી, વિશાલે। ત્યાર પછી 17મું કે રે ચટક અહમ ખાલી જગ્યા બહુ ધાન્યમ દદામિ, કે હે ચકલી હું ખાલી જગ્યા ઘણા દાણા આપું, તો અહીં જવાબ શું આવશે ડી, તુભ્યમ। તુભ્યમ એટલે તને, બાળક ચકલીને કહે છે કે રે ચકલી હું તને ઘણા દાણા આપું છું, તુભ્યમનો અર્થ થાય તને, તો અહીં 17માનો જવાબ આવશે ડી, તુભ્યમ। 18મો પ્રશ્ન છે, બાળક કેમ દુઃખી છે, તો બાળક એકલો છે તેથી દુઃખી છે, જવાબ શું આવશે કે બાળક એકલો છે તેથી દુઃખી છે। 19મો પ્રશ્ન, કોને રોકનાર કોઈ નથી, તો ચકલીને રોકનાર કોઈ નથી, જવાબમાં શું આવશે ચકલીને, કે ચકલીને રોકનાર કોઈ નથી। પક્ષી કેવા આકાશમાં વિહરે છે, તો પક્ષી સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે, જવાબ શું આવશે સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે। 21મો પ્રશ્ન છે કે પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક શા માટે કહે છે, તો જવાબ આવશે કેમ કે પક્ષી વિશાળ આકાશમાં વિહરે છે, કે બાળક એવું કહે છે કે પક્ષીને રોકનાર કોઈ નથી કારણ કે આવું કેમ કહે છે, તો તેનો જવાબ લખવાનો રહેશે કેમ કે પક્ષી વિશાળ આકાશમાં વિહરે છે। ત્યાર પછી 22મો પ્રશ્ન છે, બાળક કેવી સ્થિતિમાં છે, તો બાળક એકલો અને દુઃખી પરિસ્થિતિમાં છે, અહીં જવાબ શું આવશે બાળક એકલો અને દુઃખી પરિસ્થિતિમાં છે। ત્યાર પછી 23મું ખરા ખોટાનો પ્રશ્ન છે કે ચટકહ ગૃહે વિહરતી, ચટકહનો અર્થ થાય ચકલી, ગૃહે એટલે ઘરે, વિહરતી એટલે વિહરે છે, ચકલી ઘરે વિહરે છે, તો અહીં જવાબ શું આવશે ખોટું આવશે, આ વાક્ય કેવું છે ખોટું। ત્યાર પછી 24મું છે કે બાળક કોને દાણા આપે છે, તો અહીં જવાબ આવશે બાળક પક્ષીને દાણા આપે છે। ત્યાર પછી 25મું છે ખરા ખોટાનો પ્રશ્ન કે જનઃ ચટકામ વારયતી, કે લોકો ચકલીને રોકે છે, તો આ વાક્ય કેવું છે ખોટું, એટલે 25મામાં આ વાક્યનો જવાબ આવશે ખોટું, એટલે તમારે ત્યાં ખોટાની નિશાની કરવાની છે। ત્યાર પછી 26મો પ્રશ્ન છે કે સાચા શબ્દ પર પસંદ કરી તેના પર ખરાની નિશાની કરવાની છે, તેનો અર્થ આપેલો છે ગુજરાતીમાં ગગનમ, તો ગગનમનો અર્થ થાય આકાશ, તો આકાશ શબ્દ છે ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી બીજું છે સમીપમ, સમીપમ એટલે પાસે, તો પાસે શબ્દ ઉપર તમારે ખરાની નિશાની કરવાની। ત્યાર પછી ત્રીજું એકાકી, એકાકી એટલે એકલો, તો એકલા શબ્દ પર તમારે ત્યાં ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી ચોથું છે ખલ્લું, ખલ્લુંનો અર્થ થાય ખરેખર, તો અહીંયા તમારે ખરાની નિશાની કરવાની છે। 27મો પ્રશ્ન છે ચટકહ કિમ પીબતી, તો અહીં જવાબ આવશે ચટકહ નીરમ પીબતી, ચટકહ નીરમ પીબતી, નીરમ એટલે કે પાણી। 28મો વિકલ્પ ચટકહ કિમ સ્વીકરોતી,
चकली शू स्वीकारे छे? तो अहीं जवाब आवशे चणकम। अहीं तमारे जवाब लखवानो आवशे सी चणकम। त्यार पछी 29મું छे के कवि पक्षी ने शू आपवानुं कहे छे? तो अहीं अनाज अने पाणी आपवानुं कहे छे। 29માં જવાબમાં આવશે એ અનાજ અને પાણી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 30 પર એમાં 30મો વિકલ્પ છે ભણાવ માટે સંસ્કૃત શબ્દ આપો। તો ભણાવનો અર્થ શું થાય સંસ્કૃત? તો અહીં જવાબ આવશે બી પાઠ્ય, ભણાવ અથવા તો શીખવું। ત્યાર પછી 31મું છે રે ચટકા ત્વ નિરમ ખાલી જગ્યા, તો અહીં શું આવશે? સી પીબમ, કે નિરમ પીબમ। ત્યાર પછી 32મું કે બાળક ચકલીને શું શીખવવા કહે છે? તો બાળક ચકલીને તેની ભાષા શીખવવા કહે છે। બાળક ચકલીને તેની ભાષા શીખવવા કહે છે। 33મો પ્રશ્ન છે ચકલી વારંવાર શું રટે છે? તો ચકલી વારંવાર ચી ચી રટે છે। જવાબ આવશે ચી ચી। 34મું અન્નમ સ્વીકુરુ પીબરે નિરમ, તો આ વાક્ય કેવું છે? ખોટું। 35મું પાઠ્ય મામ અપી તવ આચારમ, તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે। ત્યાર પછી 36મું કે સાચા શબ્દો પસંદ કરી તેના પર ખરાની નિશાની કરો, સમાનાર્થી શબ્દો આપેલા છે સમીપમ, તો સમીપમનો અર્થ થાય નજીક, તો નજીકનો સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ નિકટમ, એટલે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું। ભાષા તો વાણી, તો વાચાનો અર્થ પણ વાણી થાય, એટલે ભાષાનો સમાનાર્થી થશે વાચા, તો અહીંયા પણ તમારે ખરાની નિશાની કરવાની। નિરમ એટલે જલમ, સમાનાર્થી શબ્દ થાય જલમ, તો અહીંયા પણ તમારે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી 37મું છે કે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો। પહેલું છે કે ચટકા કૂત્ર વિહરતી, કે ચકલી ક્યાં વિહરે છે? તો તેનો જવાબ સંસ્કૃતમાં લખવાનો ચટકા વિમલે વિપુલે ગગને વિહરતી, કે સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે। ચટકા વિમલે વિપુલે ગગને વિહરતી। બીજું છે કે બાલહ કિમ વદતી, બાળક શું કહે છે? તો બાળક કહે છે અહમ માતા પિતૃઓ વિના ખિન્નહ અસ્મિ, બાળક કહે છે કે હું માતા પિતા વિના દુઃખી છું। અહમ માતા પિતૃઓ વિના ખિન્નહ અસ્મિ। ત્યાર પછી 38મો છે શ્લોક પૂર્ણ કરો નીડેથી લઈને વારયિતા, તો અહીં આપેલું છે કે નીડે ની વસસી સુખે ન ડયસે ખાદસી ફલાની મધુરાણી વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનહ ખલુ વારયિતા। ત્યાર પછી બીજું છે માતા પિતરા વ્યહ ત્યાંથી લઈને બહુધાન્યમ સુધી, તો બીજામાં આવશે મમ નસ્તઃ એકાકી ખલ્લુ ખિન્નો અહમ અહી સમીપમ ચીવ ચીવ મિત્રમ દદામિ તુભ્યમ બહુધાન્યમ। ત્રીજું ચણકમથી શરૂઆત કરીને તવ ભાષામ ત્યાં સુધી, તો સ્વીકુરુ પીબરે નિરમ ત્વમ પુનરપી રટ ચીવ ચીવ તોષયમાં કુરુ મધુરાલાપમ પાઠ્યમામપી તવ ભાષામ। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 39નો પ્રશ્ન છે કે શ્લોકનું ભાષાંતર ગુજરાતીમાં કરો, એ આપણે હવે આવતા વિડીયોમાં જોશું। તમારે અહીં સુધી આઈડિયલમાં સારા અક્ષરે લખવાનું છે, તો અહીં આપણે ભાગ એક પૂરો કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।